પોરબંદર સહિત રાજ્યભરની વિધવા મહિલાઓને ગંગા સ્વરૂપા યોજના હેઠળ દર મહિને માત્ર 1250 રૂપિયા જેવી નજીવી સહાય મળે છે. ત્યારે સરકારે વિધવા મહિલાઓ માટે અપાતી સહાયની રકમમાં વધારો કરવા પોરબંદર કોંગ્રેસે માંગ કરી છે. પ્રદેશ કોંગ્રેસના પૂર્વ સેક્રેટરી અને પોરબંદર કોંગ્રેસના સિનિયર આગેવાન રામદેવભાઈ મોઢવાડિયા દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ બાબતે વિસ્તૃત રજૂઆત કરી છે, જેમાં જણાવ્યું છે કે રાજ્યભરની વિધવા મહિલાઓને દર મહિને માત્ર 1250 રૂપિયા જેવી નજીવી વિધવા સહાય મળે છે. હજારો વૃદ્ધાઓ એવી છે કે જે એકલવાયુ જીવન પસાર કરે છે અને તેમને સંતાનો પણ નથી. તેમના પતિના અવસાન બાદ મોંઘવારીના જમાનામાં ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું છે. એટલું જ નહીં, પરંતુ અનેક વૃદ્ધાઓ ભાડાના મકાનમાં રહે છે અને ઉંમર પ્રમાણે તેમને બીમારી સબબ દવાઓ તોતિંગ ખર્ચ થતો હોય છે. તે ઉપરાંત લાઇટ બિલ, ગેસનો બાટલો, રાશન સહિત અન્ય જીવન જરૂરી ચીજવસ્તુઓના ખર્ચનો હિસાબ માંડવામાં આવે તો એક વૃદ્ધાને દર મહિને 8-10 હજારનો ખર્ચ થાય છે. તેની સામે સરકાર માત્ર 1250 રૂપિયા જેવી નજીવી રકમ આપે છે તે સરાસર અન્યાય ગણાવીને રામદેવભાઈ મોઢવાડીએ ઉમેર્યું હતું કે મોટાભાગની વૃદ્ધાઓ અશક્ત હોય છે. તે પૈકી પોરબંદર શહેરમાં અંદાજે 200થી વધુ વિધવા વૃદ્ધાઓ પથારીવશ છે. તેમજ તેમની સેવા માટે અને સ્નાન સહિત સાફ સફાઈ માટે 8-10 હજાર રૂપિયા જેટલો ખર્ચ થતો હોય છે. ત્યારે આ તમામ બાબતને ગંભીરતાથી લઈ રાજ્ય સરકારે વિધવાઓની સહાયમાં વધારો કરવો જોઈએ. 1250માંથી 3000 રૂપિયા સહાય ચૂકવવી જોઈએ. તો બીજી તરફ આ 1250 રૂપિયા પણ દર મહિને સમયસર મળતા નથી. ક્યારેક 2-3 મહિને રકમ મળે છે. એટલું જ નહીં, પરંતુ એ રકમ લેવામાં પણ પોસ્ટ ઓફિસ સુધી ધક્કા થતા હોય ત્યારે મહિને આવવા જવાનું રિક્ષા ભાડું 250 રૂપિયા જેવું થઈ જાય તો 1000 રૂપિયાની વિધવા સહાય બચે છે તેમાં ઘર કઈ રીતે તેઓ ચલાવી શકે, તેવો મહત્વનો સવાલ ઉઠાવીને આ મુદ્દે તેમણે ભારપૂર્વક રજૂઆત કરી જણાવ્યું છે કે રાજ્ય સરકાર આ રકમ આપવા માટે સક્ષમ ન હોય તો કેન્દ્ર સરકારની મદદ લઈને પણ દર મહિને માસિક અપાતી રકમમાં વધારો કરી આપવો જોઈએ, તેમ પત્રના અંતે રામદેવભાઈ મોઢવાડીએ જણાવ્યું છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.